નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાનનો એક પ્રથમ લેક્ચરનો આપણે અભ્યાસ કર્યો તો આ લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાન વિષય તમારી માટે આ જે નવો છે તો મનોવિજ્ઞાનમાં ભણવાનું હોય છે શું એનો વાત કરી હતી ત્યારબાદ ધોરણ અગિયારમાં મનોવિજ્ઞાનની પ્રથમ પરીક્ષા છે એમાં કઈ રીતની પેપર પેપરસ્ટાઈલ હોય છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો મનોવિજ્ઞાન વિષયની પ્રસ્તાવનામાં આપણે છે એ મનોવિજ્ઞાન એટલે શું એની ચર્ચા કરીથી મનોવિજ્ઞાન એ બધા વિષયોની સરખામણીએ મનોવિજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે તેની વાત કરી હતી ત્યારબાદ મનોવિજ્ઞાનના અર્થ બરાબર મનોવિજ્ઞાનના અર્થ વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એમાં ખાસ આ શબ્દો આપણે યાદ રાખ્યા હતા બરાબર કે ભાઈ કઈ ભાષાનો તો કે ગ્રીક ભાષાના બે શબ્દો કયા કયા તો કે એક સાયકી અને એક લોગોઝ એની પણ વાત કરી હતી આપણે ખાસ યાદ રાખવાનું એક માર્ગમાં સાયકી એટલે શું થાય તો કે સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોઝ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન એના પરથી બને છે સાયકોલોજી શબ્દ હું બને છે સાયકોલોજી શબ્દ બને છે સાયકી વધતા લોગો એટલે કે આત્માનું વિજ્ઞાન એવી આપણે વાત કરી હતી બરાબર છે પરંતુ આપને ખ્યાલ છે કે સમય જાતા બરાબર છે આત્મા એ શું છે મનનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન પણ કોઈ પણ વ્યક્તિ છે એ મન કે આત્મા વિશે છે એ કહી શકતો નથી કે ભાઈ મન ક્યાં છે આત્મા કેવો હોય કોઈએ કોઈએ જોયો નથી એટલે એનું વર્ણન કરવું એના વિજ્ઞાન વિશે વાત કરવી એ માણસની બસની વાત નથી બરાબર છે એટલે એ બધું છે એ શરૂઆતની વાત છે ત્યાર બધી જ ત્યારબાદ છે એ મનોવિજ્ઞાનની ચોક્કસ વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો ખાસ દરેકે છે એ દરેકે દરેક વ્યાખ્યાને પાકી કરવાનું મેં કહ્યું હતું સૌથી પહેલાં વ્યાખ્યા આપી હતી સિટી મોર્ગનભાઈ બરાબર છે સિટી મોર્ગનભાઈએ શું કીધું હતું તો કે ભાઈ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન માનવી અને પ્રાણી જે વર્તન કરે છે એ વર્તન કેમ કરે છે શા માટે કરે છે બરાબર છે કેવા કેવા પ્રકારના વર્તન હોઈ શકે આ તમામ બાબતનું જે વિજ્ઞાન છે એને સિટી મોર્ગને મનોવિજ્ઞાન કહ્યું છે ત્યારબાદ હિલગાર્ડ એટકિન્સન આ બંને ભાઈઓએ બરાબર છે કયા બંને ભાઈઓએ હિલગાર્ડ અને એટકિન્સન આ બંને ભાઈઓએ મનોવિજ્ઞાન વિશે વાત કરી હતી શું કીધું હતું એણે તો કે માનવીની તમામ ખાસ એ શબ્દો પર ભાર દેજો માનસિક શારીરિક કેવી માનવીની તમામ માનસિક શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે કેવો વૈજ્ઞાનિક અભ્યાસ કરે તેને મનોવિજ્ઞાન કહેવાય એવું કોણે કીધું હતું હિલગાર્ડ એટકિન્સને બરાબર છે ત્યારબાદ મિસ્ટર એજી ગેરેટ બરાબર આપણે ત્યારે લેક્ચરમાં વાત કરી હતી કે આ બધાય છે એ મનોવૈજ્ઞાનિકો છે તમામના નામ સાથે એણે જે પણ કાંઈ કીધું હોય કહ્યું હોય એ આપણે યાદ રાખવાનું છે ગેરેટે શું વ્યાખ્યા આપતા કહ્યું હતું કે ભાઈ મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરે છે એક રીતે જુઓ બીજી રીતે જુઓ દરેક મનોવૈજ્ઞાનિકો જે કાંઈ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી છે એમાં ક્યાંક ને ક્યાંક છે બરાબર છે એ માનવી અને પ્રાણીના વર્તનની વાત થાય છે બરાબર કોણે તો કે એચી ગેરેટે શું કહ્યું હતું માનવી અને માનવેતર એટલે કે માનવી જેવા માનવી સિવાયના જે કાંઈ પ્રાણીઓ વ્યક્ત થતું વર્તન છે એ વર્તનનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે જે વિજ્ઞાન છે એ મનોવિજ્ઞાન છે તો આ ત્રણે ત્રણ વ્યાખ્યા મિત્રો છે એ તમારે યાદ રાખવાની છે અને આ ત્રણ વ્યાખ્યાઓ જે છે બરાબર છે એ ત્રણ વ્યાખ્યાના આધારે ચોથી સર્વસામાન્ય કેવી આપણને પરીક્ષામાં પૂછે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા લખો તો સર્વસામાન્ય વ્યાખ્યા એક છે એ વ્યાખ્યામાં શું કહ્યું છે તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં ખાસ આ શબ્દો યાદ રાખજો જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તન માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે ચારે ચાર ત્રણ ત્રણ વ્યાખ્યાના આધારે આપણે છેલ્લે આ ચર્ચા કરી હતી કે મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયાઓ અનુભવો વર્તનનો અભ્યાસ કરનારું એક શું છે વિજ્ઞાન છે તો હવે મિત્રો તમને પરીક્ષામાં છે એ આ વ્યાખ્યા તો પૂછાઈ શકે પરંતુ એક પ્રશ્ન એવો પણ આવી શકે છે કે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યાના આધારે જે શબ્દો છે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યામાં મુખ્ય ચાર શબ્દોની વાત કરવામાં આવી છે એક પહેલો માનસિક પ્રક્રિયાઓ બીજો અનુભવો ત્રીજું વર્તન અને ચોથું વિજ્ઞાન તો આ માનસિક પ્રક્રિયાઓ છે શું અનુભવો એટલે શું વળી વર્તન એટલે શું અને વિજ્ઞાન એટલે શું એના વિશે આપણને પ્રશ્ન એવો પૂછાઈ શકે બરાબર છે કઈ ટાઈપનો પૂછાઈ શકે તો કે ભાઈ મનોવિજ્ઞાનને સર્વસામાન્ય વ્યાખ્યાના આધારે તેના શબ્દો સમજાવો એવો આપણને છે એ પ્રશ્ન આ ટાઈપનો પૂછાઈ શકે છે બરાબર કે પ્રશ્ન બે કઈ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે તો કે સર્વસામાન્ય વ્યાખ્યાના આધારે મનોવિજ્ઞાનના ચાર વિશિષ્ટ શબ્દો છે એની સમજૂતી આપો સર્વસામાન્ય વ્યાખ્યાના આધારે મનોવિજ્ઞાનના ચાર વિશિષ્ટ શબ્દો મુખ્ય વિશિષ્ટ શબ્દો આપણે હમણાં વાત કરીએ સૌથી પહેલાં માનસિક પ્રક્રિયા અનુભવ ત્રીજું વર્તન અને ચોથું વિજ્ઞાન તો ચાલો જોઈએ દોસ્તો આપણે છે હવે એના વિશે છે એ વાત કરી તો સૌથી પહેલાં પ્રશ્ન છે એમાં શબ્દ છે માનસિક પ્રક્રિયાઓ શું છે માનસિક પ્રક્રિયાઓ હવે માનસિક પ્રક્રિયાઓ એટલે શું મનોવિજ્ઞાનની ભાષામાં જોઈએ આપણે બરાબર કે માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે આંતર આંતરિક અને બાહ્ય જે મનુષ્ય છે મનુષ્યની બહાર થાય એ બધી બાહ્ય બાબતો છે અહીંયા વાત કરી કે માનસિક પ્રક્રિયાએ અનુભવ કરનાર અનુભવ કરનાર એટલે શું તો કે હું તમે બરાબર કોઈ પણ પ્રાણી હોય એ જે કાંઈ પણ અનુભવ કરે અને એની અંદર જે કાંઈ થાય છે એ આંતરિક આંતરિક બાબત છે બરાબર દાખલા તરીકે હું છું એ ટીવી જોતો અને ટીવીમાં કોઈ દૃશ્ય આવે કોમેડીનું અને અથવા તો કોઈ દુઃખભર્યું દૃશ્ય આવે અને મારી અંદર કાંઈક એ દ્રશ્ય જોઈને મને દુઃખ થાય કાંઈ અથવા તો કોઈ દ્રશ્ય હાસ્યનું જોઈને એ દ્રશ્યના આધારે મને છે એ અંદરથી આનંદ આવે તો કોઈ વ્યક્તિ છે હું જોર જોરથી હસું અથવા રડવા મળું એ આખી અલગ વાત છે તો વ્યક્તિ છે આપણે કળી જાય પરંતુ અંદરને અંદર માત્ર વ્યક્તિ છે એની અંદર એ દુઃખી થાય અથવા તો છે એ ખુશ થાય એ કોઈ સામેનો વ્યક્તિ જોઈ શકતો નથી બરાબર એક વ્યક્તિની આંતરિક બાબત છે એટલે એ એ પ્રકારની જે પ્રક્રિયા છે એ માનસિક પ્રક્રિયા છે જે આપણે સભાન અવસ્થા જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ બરાબર એકમાકમાં પ્રશ્ન આપણને પૂછે કે માનસિક પ્રક્રિયા એટલે શું તો આપણે કહી શકીએ માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની કેવી બાબત છે આંતરિક બાબત છે જેને આપણે સભાન અવસ્થા જાગૃત અવસ્થા બરાબર અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ આપણે જ્યારે કોઈ પણ બાબત વિચારી રહ્યા હોય કે સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે બરાબર આપણે જ્યારે પણ કોઈ પણ બાબતે કંઈક વિચારી રહ્યા હોય અથવા તો કોઈ પણ સમસ્યાનો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય કાંઈ પણ એવું કામ કરતા હોય ત્યારે આપણા મગજની અંદર અનેક બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે એટલે કે તમે ડિટેલમાં દોસ્તો જ્યારે પણ મનોવિજ્ઞાન વિષય સાથે આગળ અભ્યાસ કરશો ત્યારે તમે તમામ પ્રકારની આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી પરિચિત થશો બરાબર માણસને અત્યારે તમને ખ્યાલ છે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે બરાબર જેમ જેમ માણસનું જીવન બેઠાડું થતા જાય છે જેમ જેમ માણસના જીવનમાં વર્કનો લોડ વધતો જાય છે માણસ એ બધાની જ અસર છે માણસના મગજ ઉપર થાય છે અને વર્તમાન સમયમાં માનવીઓ છે એ ઘણી બધી માનસિક બીમારીઓથી પરેશાન છે ત્યારે કોઈ પણ સાયકોલોજીસ્ટ હોય ડૉક્ટર બરાબર એ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા વ્યક્તિની અંદર ચાલે છે શું એની નોંધ કરતા હોય છે અને એની માટે છે એ મનોવિજ્ઞાનમાં આપણે માસ્ટર ડિગ્રી મેળવવી પડે ત્યારે આપણે બધી વસ્તુ નોંધી શકશું ટૂંકમાં આપણે વિષયને લગતું જ્ઞાન તો કે માનસિક પ્રક્રિયા છે શું તો કે વ્યક્તિના અનુભવને આંતરિક આંતરિક બાબત છે જેને આપણે સમાન અવસ્થા જાગૃત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ જ્યારે જ્યારે આપણે કંઈ પણ વિચારી રહ્યા હોય કોઈ સમસ્યાનો ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે બરાબર ત્યાર પછીનો બીજી બીજો વિશિષ્ટ શબ્દ છે અનુભવ એટલે શું મિત્રો વારંવાર આ શબ્દને જ્યારે વધારે આપણે બોલેલો છે મને અનુભવ છે મને અનુભવ થઈ ગયો બરાબર છે તો છે હું ચાલો વાત કરીએ તો કે મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે વૈજ્ઞાનિકો છે મનોવૈજ્ઞાનિક લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે અનુભવ એ વ્યક્તિગત બાબત છે બરાબર છે મારા અનુભવનું હું જ વર્ણન કરીએ કોઈ બીજો કોઈ ન કરી શકે બરાબર છે મને જે અનુભવ થયો હોય મને અંદરથી જે કાંઈ પણ આંતરિક રીતે કોઈ પણ વસ્તુનું છે એ લાગણી હોય દુઃખ હોય સુખ હોય કાંઈ પણ હોય જે કાંઈ મેં અનુભવ્યું હોય એ હું ખુદ જ વર્ણવી શકું છું અથવા જે તે વ્યક્તિને જે કાંઈ થયું હોય એ વર્ણવી શકે એટલે કે અનુભવ એ વ્યક્તિગત બાબત છે આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે તે વર્ણન નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે વધુ જાણી શકતા નથી બરાબર છે અનુભવ એવી વસ્તુ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ છે દાખલા કે મને છે કોઈ બાબતની તકલીફ પડી હોય અથવા તો કોઈ પણ વસ્તુનો અનુભવ થયો હોય જ્યાં સુધી હું કોઈ પણ મારા મિત્રને કોઈપણ મારા રિલેટિવને પણ મારા ઓળખીતાને એ અથવા તો કોઈ પણ બીજા વ્યક્તિને હું જ્યાં સુધી કહીશ નહીં ત્યાં સુધી એ સામેના વ્યક્તિ મારા અનુભવ વિશે જાણી શકતા નથી એ જ રીતે તમારા તમને તમારા જીવનમાં પણ ઘણા અનેક અનુભવો થતા હશે જ્યાં સુધી તમે એ કોઈ બીજાને કહો નહીં ત્યાં સુધી એ જાણી શકીએ નહીં બરાબર છે તો અનુભવ એ કેવું છે તો કે અનુભવ કરનાર વ્યક્તિ કહે અથવા તે વર્ણવે નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે વધુ જાણી શકાતું નથી દાખલા તરીકે ઉદાહરણ સરસ મજાને આપ્યું જો કે શિક્ષક તમને ભણાવી રહ્યા છે અત્યારે શું થાય છે હું તમને ભણાવું છું તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે બરાબર અત્યારે તમે માની લો કે મેં તમને કીધું છે કે આ લેક્ચર તમારા ઘરે જઈને મોબાઈલમાં જોવાનું છે બરાબર તો મોબાઈલ શરૂ શરૂ કરીને અત્યારે જોતા હશો ને હું જે કહું છું તમે સાંભળતા હશો પણ એમાંથી પચાસ ટકા વિદ્યાર્થી ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા કોઈ વિદ્યાર્થીને અત્યારે બેઠા બેઠા કંટાળો ચડતો હશે કોઈ વિદ્યાર્થીને મજા આવતી હશે ઘણા બધા બીજા અનેક પ્રકારના અનુભવ છે એ થઈ રહ્યા છે પણ શું થા અનુભવ થાય છે એ જ્યાં સુધી તમે મને કે કોઈ બીજાની કહેશો નહીં ત્યાં સુધી અમે તમારા અનુભવ જાણી શકતા નથી પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં બરાબર બીજો વિદ્યાર્થી આ તો અત્યારે તમે ઘરે બેઠા જો ક્લાસમાં બેઠા બેઠા હું તમને જ્યારે ભણાવતો તો તમારામાં દરેક વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના અનુભવ થતા હોય છે પણ તેમ છતાં બાજુવાળો પણ તમને શું અનુભવ થાય છે એ જ્યાં સુધી તમે કહેશો નહીં ત્યાં સુધી સમજી શકશે નહીં કે જાણી શકશે નહીં બરાબર છે એટલે કે ભાઈ અનુભવ એ એવી વસ્તુ છે એ વ્યક્તિગત બાબત છે વ્યક્તિની વ્યક્તિ જ્યાં સુધી કોઈને કહે કે વર્ણાવે નહીં ત્યાં સુધી કોઈનો અનુભવ આપણે જાણી શકતા નથી બરાબર છે એનું ઉદાહરણ પણ જોયું આપણે આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે બરાબર એ આપણે પણ વસ્તુને કે કઈ રીતે અભ્યાસ કરીએ છીએ કોઈ વસ્તુને જોઈએ અને પછી એ એનાથી આપણે જાગૃત અથવા તો સભાન અવસ્થા તો કે ત્યારે આપણે જે પણ પ્રકારનું છે એ અનુભવ કરી રહ્યા હોય છે એ અનુભવમાં જો આપણે જાગૃત કે સભાન હોય તો એ અનુભવ વ્યવસ્થિત રીતે આપણે બીજાને કહી શકીએ છીએ અથવા તો વર્ણવી શકીએ છીએ બરાબર છે તો અનુભવ એ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે ત્યાર પછી દોસ્તો ત્રીજો શબ્દ છે વર્તન એટલે શું બરાબર ત્યાર પછીનો આપણો ત્રીજો શબ્દ છે વિશિષ્ટ શબ્દમાંનો ત્રીજો શબ્દ છે વર્તન એટલે શું બરાબર સિમ્પલ છે વર્તન એટલે શું તો જોઈએ આપણે આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ અને પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે અત્યારે હું તમને ભણાવું છું તો તમે છે એ ભણો છો તો તમે છે એ અત્યારે એક પ્રવૃત્તિમાં ભણવાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છો તો અત્યારે તમારું વર્તન કઈ ટાઈપનું છે તો કે શાંત રીતે હાથમાં મોબાઈલ લઈને તમે બેઠા છો અથવા તો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ બરાબર હું તમને કંઈક પૂછું લાઈવ ક્લાસ છે આપણે આ તો આપણા ક્લાસમાં વેઠીને જો ભણતા હોય તો હું તમને કંઈક પૂછું અને તમે તમે સામે મને જવાબ આપો તમે મને સામે જવાબ આપો હું તમને પૂછું તો આ જે પ્રતિક્રિયા પ્રતિભાવ તમે આપ્યા એ પણ એક પ્રકારનું વર્તન છે બરાબર કોઈ તમને કંઈ પૂછે તમે હા ના એ રીતે છે માથું હલાવી ના પાડો હા પાડો એ પણ કાંઈ થયું એ શું છે તમારી પ્રતિક્રિયા કે પ્રતિભાવ છે તો એ પણ તમારું વર્તન છે ટૂંકમાં આપણે કાંઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ એ આપણું વર્તન છે અથવા તો આપણે કોઈ પ્રતિભાવ પ્રતિક્રિયા એ બોલીને હોય કે માથું હલાવીને ઇશારા કરીને હોય કોઈપણ રીતે એ આપણું શું છે વર્તન છે અને વર્તન કેવું છે ખાસ યાદ રાખજો તો કે વર્તન સરળથી શરૂ કરી જટિલ કક્ષા સુધીનું હોય છે સિમ્પલ સાદું વર્તન બરાબર છે હા ના કરીને પૂરું કરી દેવું બરાબર છે એ સિમ્પલ વર્તન છે જટિલ પ્રકારના ઘણા બધા વર્તન હોય છે બરાબર એ આગળના ઓલામાં જ્યારે વર્તન વિશે અભ્યાસ કરશું ત્યારે વિશેષ અભ્યાસ કરશું ટૂંકમાં વર્તન છે એ સરળથી કેવા હોય જટિલ કક્ષા સુધીના હોય છે બરાબર ત્યારબાદ આગળ આપણે જોઈએ કે મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ફરી વખત વર્તનને હું તો કે ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે હવે તમારી સમક્ષ ઉદ્દીપક શબ્દ આવ્યો બરાબર મનોવૈજ્ઞાનિક શબ્દ છે સમજવો થોડોક હાર્ડ પડે તમને તો કે ભાઈ ઉદ્દીપક છે શું તો કે ઉદ્દીપક એ એવી વસ્તુ છે કે જેને જોઈ સ્પર્શ કરી સાંભળી કે જેના કારણે માનવી વર્તન કરે છે એ ઉદીપક છે બરાબર દાખલે કે તમારા હાથમાં અત્યારે મોબાઈલ છે તો એ મોબાઈલ તમારી માટે ઉદ્દીપક છે મારો અવાજ તમારી માટે ઉદ્દીપક છે બરાબર આપણે આગળ છે એ ધોરણ પ્રથમ પાઠ છે એટલે તો ધોરણ બારમાં જ્યારે પાઠ ભણશું ત્યારે આ આ પાઠ પહેલો જ આવે છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષ કર બરાબર તો એ સંવેદન એ શબ્દો પર ભાર આપું તમને કે માન માનવી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ખ્યાલ છે ને તમને કદાચ ખ્યાલ હશે જ્ઞાનેન્દ્રિય એટલે શું સાહેબ નથી ખબર જો ન ખબર હોય તો તમારે જાણ માટે કે જ્ઞાનેન્દ્રિય માનવ પાસે પાંચ છે કઈ કઈ માનવી પાસે જ્ઞાનેન્દ્રિયો કેટલી છે પાંચ છે ખાસ યાદ રાખજો કઈ કઈ તો કે એક સૌથી પહેલી જે જ્ઞાનેન્દ્રિય છે બરાબર છે એ આંખ કાન જીભ બરાબર આંખ કાન જીભ નાક અને ચામડી આ પાંચ છે એ પાંચ માનવીની જ્ઞાનેન્દ્રિયો છે બીજી રીતે કહીએ તો આંખને છે એ દ્રષ્ટિ સંવેદન બરાબર કાન છે તો કે શ્રવણ કાનથી આપણે સાંભળી શકીએ જીભ તો કે સ્વાદ નાક તો કે ગંધ અને ચામડી તો કે સ્પર્શ આ પાંચમાંથી કોઈ એક વસ્તુ આપણે સાથે આ પાંચ ઇન્દ્રિયમાંથી કોઈ પણ એક વસ્તુને કોઈ પણ ઉદ્દીપક છે એ સામે આવે એટલે આપણે કાંઈક એનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપતા હોય છે બરાબર આખા કે આંખ દ્વારા જોઈને કાંઈક પ્રતિભાવ આપીએ છીએ કાન દ્વારા કાંઈક સાંભળીને પ્રતિભાવ આપ્યો છે જીભ દ્વારા કંઈક ચાખીને પ્રતિભાવ આપી છે નાક દ્વારા કાંઈક સોંઘીને પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપી છે અને ચામડી દ્વારા કોઈ સ્પર્શ અનુભવીને આપણે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપીએ છીએ બરાબર તો વાત મૂળ એમ છે કે ઉદ્દીપક બરાબર છે વર્તન આપણું જે છે વર્તન એ ઉદ્દીપક અને પ્રતિક્રિયાને જોડાણ તરીકે ઓળખવામાં આવે એટલે કે જ્યાં સુધી ઉદ્દીપક ન હોય ત્યાં સુધી કોઈ પ્રતિક્રિયા કે પ્રતિભાવ ન હોય બરાબર છે અને પ્રતિક્રિયા ન હોય તો એને કોઈ પણ પ્રકારનું માણસ વર્તન કરે નહીં એટલે વર્તનને એટલા માટે ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે વર્તનને કે જ્યારે ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણ થાય ત્યારે જ વર્તન થયું કહેવાય જ્યારે ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ થાય ત્યારે જ વર્તન થયું કહેવાય બરાબર તો એ ખાસ યાદ રાખવાનું છે ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન બરાબર એટલે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ દ્વારા જે વર્તન ઊભું થાય છે એ વર્તન કેવું હોય તો આ ખાસ યાદ રાખજો વર્તન કેવું હોય તો કે ટૂંકા ગાળાનું હોય બરાબર ટૂંકા ગાળાનું મીન્સ કે તમને કોઈ પ્રશ્ન પૂછે કેમ છો તમે કે મજામાં છો ટૂંકા ગાળાનું એક વર્તન તમે પ્રતિક્રિયા આપી વાત થઈ પૂરી છૂટા વર્તન પૂરું થઈ લાંબા ગાળાનું વર્તન હોય બરાબર છે કન્ટિન્યુ ચાલ્યા જ રાખતી હોય ચર્ચા ચાલ્યા જ રાખતી હોય એવા ઘણા બધા વર્તનો તો એ લાંબા ગળાનું વર્તન છે પછી આંતરિક અને બાહ્ય વર્તન પણ હોય શકે બરાબર હું તમને કોઈ વાત કહેતો હોય કરતો હોય તમારા શરીર દ્વારા કોઈ પણ વર્તન ન થાય પણ અંદરની અંદર તમે હસી લો અંદરની અંદર ખુશ થઈ લો તો અંદર એક વર્તન થઈ ગયું તો એ જ રીતે તમે છે એ ખુશ થઈ જાઓ અને પછી જોર જોરથી હસો તો એ બાહ્ય રીતે વર્તન થયું કહેવાય તો આ પ્રકારના વર્તન આંતરિક અને બાહ્ય જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે છે કીધું એમ બરાબર શરીરની અંદરની અંદર આપણે છે એ અંદરની અંદર ખુશ થઈ લઈ રડી લઈ દુઃખીક થઈ જઈ આ બધા જ પ્રકારનું વિચાર કરી લઈએ છીએ આપણે તો એ બધાને જોઈ ન શકાય બરાબર એ ખાસ અહીંયા છે એ આપ્યું જ છે કે આપણા વર્તન છે બે પ્રકારના હોય જોઈ શકાય અને જોઈ ન શકાય એવું તો કે કોને જોઈ શકાય તો કે શારીરિક હિલચાલ શરીર હલ્લે કાંઈ વર્તન થાય તો એને જોઈ શકાય તો કે જોઈ કોને શકાય તો કે વિચાર તર્ક વગેરે જે માનસિક વર્તન છે ન જોઈ શકાય શારીરિક શારીરિક હિલચાલ આવા વર્તનને જોઈ શકાય શરીર દ્વારા જે હલનચલન થાય છે એ પ્રકારના વર્તનને તમે જોઈ શકો છો બરાબર બાકી વિચાર તર્ક વગેરે માનસિક વર્તન છે જોઈ શકાતા નથી તો આ ત્રીજો શબ્દ વિશિષ્ટ શબ્દ છે વર્તન ત્યાર પછીનો શબ્દ છે વિજ્ઞાન એટલે શું બરાબર તમે વર્ષોથી વિજ્ઞાન ભણો છો તો વિજ્ઞાન એટલે શું સૌથી પહેલાં તો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે મનોવિજ્ઞાન શું છે તો કે મનોવિજ્ઞાન છે એક વિજ્ઞાન છે બરાબર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે શું તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ ગમે ચાલુ પદ્ધતિથી કોઈ પણ જ્ઞાન નહીં મેળવવાને વિશિષ્ટ પદ્ધતિ કે જેના દ્વારા ચોક્કસ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મળે એને જ વૈજ્ઞાનિક એને જ વૈજ્ઞાનિક કહેવાય બરાબર છે હું તમને સ્પષ્ટ રીતે કહું છું બરાબર એટલે કે હું તમને જે દાણા જોઈ આપણે ઘણીવાર જોયું હશે તો ઘણા બધા ધાર્મિક લોકો છે એ બધી વિધિ છે એ દાણા જોઈને એમ કરતા હોય તો એ દાણા જોઈને જે કાંઈ નિર્ણય લેવાઈ જાય એ વિજ્ઞાન નથી બરાબર વિજ્ઞાન છે નહીં એ જ રીતે તમે છે એ કોઈપણ પ્રક્રિયા છે એ આપણે તમે પ્રયોગ દ્વારા સાબિત કરો અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સાબિત કરો અને એના આધાર નિર્ણય તારો તો એ વિજ્ઞાન છે બરાબર એટલે કે વિજ્ઞાન એ શું છે તો કે વિશિષ્ટ પ્રકારનો જ્ઞાન છે બરાબર અથવા તો જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ પદ્ધતિ છે કોઈપણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે તે વિજ્ઞાન બને છે બરાબર કોઈપણ વિષય હોય એ અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીત જીકમ જીક નહીં ગમે એમ નહીં ધારણા કરીને નહીં માન્યતાના દર નહીં બરાબર ઘણીવાર આપણે કંઈક જોર આવે એમ કે તમારું દાખલે કોઈ કાંઈ વસ્તુ ખોવાઈ ગયું તો કે આટલાથી આટલા સુધી પીડ્યું હોય છે એવું મારું કહેશ તો એ વિજ્ઞાન નથી કોઈ પણ તારણ કાઢવામાં આવે કોઈ પણ નિયમ બનાવવામાં આવે તો એ ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે જ એ વિજ્ઞાન બને છે બરાબર છે વિજ્ઞાનના લક્ષણો ખાસ આ યાદ રાખજો મિશ મિત્રો એક માર્કમાં ખાસ પ્રશ્ન પૂછાય કે વિજ્ઞાનના લક્ષણો ક્યાં કહેતો ક્યાંક તો પુનરાવર્તન એટલે કે વારંવાર થતી પ્રવૃત્તિ પરિવર્તન લાવવું પ્રવૃત્તિ દ્વારા નિયંત્રણ કરવું એટલે કે નિયમો ઘડવા અને વસ્તુલક્ષતા છે જ પણ પ્રકારની છે એમાં માન્યતા કે એવું કાંઈ હાલે નહીં બરાબર આવી આવું થતું હોય ત્યાં જ એને જ વિજ્ઞાન કહેવાય કે જેમાં પુનરાવર્તન થાય બરાબર જેના આધારે પરિવર્તન કંઈક થાય અને એ પરિવર્તન પુનરાવર્તનના આધારે કોઈ ચોક્કસ તારણ બંધાય નિયંત્રણ નિયમો બને અને કોઈ પણ પ્રકારની માન્યતા એમાં સ્થાન ન હોય તો આ રીતે વિજ્ઞાનના લક્ષણો ક્યાં ક્યાં છે તો કે પુનરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને વસ્તુલક્ષિતા આ વિજ્ઞાનના લક્ષણો છે બરાબર માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી જ્ઞાન મેળવે છે અને આથી મનોવિજ્ઞાન વિજ્ઞાન છે બરાબર છે કે ભાઈ માનવી અને પ્રાણીનું જે વર્તન છે એમને આગળ તમે ધોરણ બારમાં જશો એટલે ઘણા બધા તમારે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે આ માનવી ઉપર પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો ને એના વિશે અભ્યાસ કરવાનો છે ને આગળ જેમ જેમ તમે મનોવિજ્ઞાન ભણશો તો જે કાંઈ પણ તારણ કાઢ્યા છે મનોવિજ્ઞાન બરાબર મનોવિજ્ઞાને જે કાંઈ પણ તારણ કાઢ્યા છે એ ચોક્કસ પ્રયોગશાળામાં પ્રવૃત્તિ કરીને કરેલા છે એટલે કે ચોક્કસ કોઈ વ્યક્તિ અથવા પ્રાણી ઉપર છે એનો પ્રયોગ કરી અને એના ઉપરથી તારણ કાઢેલું છે એમ નામ છે એ જે કાંઈ પણ મનોવિજ્ઞાન વિશેના તારણો છે એ એમ નામ તારણ કાઢ્યા નથી બરાબર છે તો આ રીતે દોસ્તો આપણો બીજો પ્રશ્ન હતો કે ભાઈ મનોવિજ્ઞાનના ચાર વિશેષ શબ્દોની સમજૂતી આપો આપણને ટૂંકમાં બે માર્કમાં પણ પ્રશ્ન પૂછાય કે માનસિક પ્રક્રિયા એટલે શું તો એમાં આપણે છે એટલા મુદ્દા લખી શકીએ આપણને એમ પ્રશ્ન પૂછાય અનુભવ એટલે શું તો એમાં આપણે બે માર્કમાં એટલા મુદ્દા લખી શકીએ બરાબર આપણને વર્તન એટલે શું એવું પૂછાય તો આ મુદ્દા લખી શકીએ અને આપણને વિજ્ઞાન એટલે શું બે માર્કમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે તો આના વિશે આપણે છે એ અભ્યાસ કરવો બને અને આખો તમે પ્રશ્નો છે એ ત્રણ માર્કમાં પણ તમને પૂછાઈ શકે કે મનોવિજ્ઞાનના ચાર વિશિષ્ટ શબ્દો સમજાવો તો તમારે છે એ અત્યારે આમાં જે લખેલું છે એ તમામ વસ્તુ છે એ તમારે લખવાની હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખાસ કેવો છે ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બરાબર મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો બરાબર છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે અને આપણને છે એ પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો જ્યારે પણ દોસ્તો આપણે કોઈ પણ પાંચ માર્કનો પ્રશ્ન લખતા હોય ત્યારે કોઈપણ રીતે છે એ ત્રણ ચાર લાઇન છે એ પ્રસ્તાવનાની ફરજિયાત લખવી બરાબર છે ત્રણ 4 લાઇન પ્રસ્તાવનાની ફરજિયાત લખવી જે કાંઈ પણ જાણતો દાખલા કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવવાનું કીધું છે તો જોઈએ એની પ્રસ્તાવના આપણે શું લખ્યું છે કે ભાઈ કોઈપણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો જરૂરી છે બરાબર છે મને તમારે સમજવું હોય તો તમારે પહેલાં મારો સ્વભાવ જાણવો પડે અને પછી તમારે છે મારા વિશે કંઈક તારણ બંધાય જ્યાં સુધી તમારા સ્વભાવને સમજો નહીં ત્યાં સુધી મનનો સમજી શકો બરાબર છે એ જ રીતે વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું ખૂબ જ આવશ્યક છે તમારી માટે મનોવિજ્ઞાન છે એ પહેલાં વર્ષે પહેલો જ વિષય છે જ્યાં પહેલી દ્વાર મનોવિજ્ઞાન આવે છે તો જો મનોવિજ્ઞાન વિશેને તમારે સમજવો હોય તો એના સ્વરૂપને સમજવું ખૂબ જ આવશ્યક છે તો કે ભાઈ સ્વરૂપ એટલે શું તો કે સ્વરૂપ એટલે કોઈપણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે આ બાબતો સમજવી શું છે કે ભાઈ સ્વરૂપ એટલે શું સ્વરૂપ એટલે શું તો કે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે કે મનોવિજ્ઞાનની અંદર આ બધી વસ્તુ છે બરાબર છે અત્યારે આપણી પાસે મનોવિજ્ઞાનની આખી આખી ચોપડી છે અત્યારે તો આ બધી વસ્તુ એ વિષય વસ્તુ કઈ રીતે ભેગી કરી છે કેવી રીતે એનો અભ્યાસ કર્યો છે અને આ માટે એ કેવી કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે આ બાબતોને સમજવી ખૂબ જ જરૂરી છે તો એ મનોવિજ્ઞાનના આ સ્વરૂપને સમજવા માટે એની લાક્ષણિકતાઓને સમજવી ખૂબ જરૂરી છે લક્ષણ એટલે શું બરાબર છે તમને ખ્યાલ છે ઓલા આપણે વારંવાર મોકલતા એને લક્ષણ ઝળકાવીને જ રહેશે આ તમારા હોશિયાર વિદ્યાર્થીનું લક્ષણ નથી તો કે ભાઈ સાહેબ હોશિયાર વિદ્યાર્થી લક્ષણ કેવા હોય તો કે ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક લાવે બધું બધું પાકો કરીને આવે ટેસ્ટમાં સારા માર્ક લાવે શિસ્તમાં બેઠો હોય કોઈ દિવસ ક્લાસમાં ખોટે ખોટે છે એ કોઈને હળ્યું ન કરતો હોય બરાબર એ હોશિયાર છોકરો કહેવાય હોશિયાર વિદ્યાર્થી કહેવાય આ એના લક્ષણો છે તો એ જ રીતે મનોવિજ્ઞાનને સમજવું હોય મનોવિજ્ઞાન કેવું છે એનું સ્વરૂપ કેવું છે તો એની માટે એના લક્ષણો સમજવા ખૂબ જરૂરી છે અને મનોવિજ્ઞાનના મુખ્ય ચાર લક્ષણો છે બરાબર જે આપણે છે એ મુખ્ય ચાર લક્ષણો યાદ રાખવાનું સિમ્પલ છે પહેલું મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાન છે બરાબર વિજ્ઞાનની સાથે સાથે બીજું લક્ષણ છે તો કે પ્રાકૃતિક વિજ્ઞાન છે ત્રીજું તો કે સામાજિક વિજ્ઞાન છે અને ચોથું તો કે વાર્તનિક વિજ્ઞાન છે બરાબર મનોવિજ્ઞાનના ચાર લક્ષણો છે બરાબર મનોવિજ્ઞાનના સ્વરૂપના કેટલા લક્ષણો છે ચાર લક્ષણો છે ક્યાં ક્યાં તો કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે યાદ રાખો મનોવિજ્ઞાન છે એ પ્રાકૃતિક વિજ્ઞાન છે મનોવિજ્ઞાન છે બરાબર છે એ સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે ચારે ચાર અલગ પ્રકારનું એમાં સૌથી પહેલાં વિજ્ઞાન છે એ જનો તો અભ્યાસ આપણે વિજ્ઞાન એટલે શું તો કે ભાઈ જેમાં બરાબર છે પરિવર્તન હોય પુનરાવર્તન હોય નિયંત્રણ હોય લક્ષિતા હોય એ બધી બાબત વિજ્ઞાનમાં સમાવેશ થાય છે તો એના આધારે આપણે કેવું હોય કે ભાઈ મનોવિજ્ઞાન છે વિજ્ઞાન કઈ રીતે છે તો કે ભાઈ મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણાવી શકાય પરંતુ વિજ્ઞાન તરીકે તે જ ત્રણ અવસ્થામાં છે બરાબર કે મનોવિજ્ઞાન વિષય છે મનોવિજ્ઞાન વિષય એનો અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણી શકાય બરાબર જ્યારથી માનવી વર્તન કરતો થયો છે બરાબર છે એ કેટલો જ આ મનોવિજ્ઞાનના વર્તનનો અભ્યાસ ક્યારે થતા કે જેટલું માનવ વર્તન જૂનું છે બરાબર છે એટલો જ જૂનો છે એ મનોવિજ્ઞાન વિષય છે પણ તેમ છતાં એની માહિતી છે બરાબર આગળ આપણે છે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ એવો મુદ્દો ભણવાનો છે ત્યારે એના વિશે વિગતે વાત કરીશું બરાબર એટલે કે મનોવિજ્ઞાન બાકીના વિષયોની સરખામણીમાં મનોવિજ્ઞાન છે એ હજુ તરુણ અવસ્થામાં છે બરાબર છે માનવીની અલગ અલગ અવસ્થાઓ બાલ્યાવસ્થા કિશોરાવસ્થા તરુણ અવસ્થા યુવાવસ્થા બરાબર પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા બાળક જન્મે ત્યારે એને બાલ્યાવસ્થા કહેવાય ધીમે ધીમે મોટો થાય એક બરાબર છે કિશોર બને કિશોરમાંથી તરુણ બને તરુણમાંથી યુવા બને યુવામાંથી પ્રૌઢ બને પ્રૌઢમાંથી વૃદ્ધ બને તો એમ મનોવિજ્ઞાન હજી અન્ય વિષયની સરખામણીમાં હજી તો ત્રણ અવસ્થામાં છે બરાબર છે પરંતુ તેમ છતાં આ ખાસ મિત્રો યાદ રાખજો કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિક દ્વારા થયા કેટલા બધા મનોવૈજ્ઞાનિકો છે મનોવિજ્ઞાનને એક વિષય તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ઈસવીસન અઢારસો ને ઓગણસીમાં ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ આઈ એમ એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ઈસવીસન અઢારસો ઓગણસી માં જર્મનીના કયા દેશના જર્મનીના કયા દેશના જર્મનીના લિપઝિંગ અહીં એક શબ્દ મિસિંગ છે બરાબર લિબઝિંગ પડધો છે લિપઝિંગ અહીં લખું છું લિપઝિંગ આમ પણ લખો બરાબર છે આમ પણ લોકો લિવઝિંગ પડધો છે ટૂંકમાં તો એ મનોવિજ્ઞાનના છે બરાબર છે એ ઈસવીસન અઢારસો ને ઓગણસીમાં જર્મનીના લિવઝિંગ શહેરમાં કોના દ્વારા તો કે વિલહેમ હુંટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દર દરજ્જો પ્રાપ્ત થયો એક માર્ગમાં મોસ્ટ આઈ એમપી છે બરાબર એક માર્કમાં મોસ્ટ ટાઈમ પે આપણને પૂછાય કે ઈસવીસન અઢારસો ઓગણએસીમાં જર્મનીના લિબ્ઝિંગ શહેરમાં કોના દ્વારા તો કે વિલહેમ વૂંટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તે વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે પહેલો પ્રશ્ન મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે તો કે ઈસવીસન અઢારસોને ઓગણએંસીમાં જર્મનીના લિબઝિંગ શહેરમાં વિલ હેમ હૂંટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે ક્યારથી તો કે અઢારસો ને ઓગણએંસીથી બરાબર કો કોને દ્વારા સ્થપાણી પ્રયોગશાળા લિવઝિંગ શહેરમાં તો કે વિલહેમ હુંટ દ્વારા બરાબર મનોવિજ્ઞાન છે વર્તનના વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન શરીરશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિશે જેવા વિષયો વચ્ચે જ્ઞાન સેતુ રચાયો છે ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે બરાબર વર્તમાન સમયમાં છે જ્યારે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન આ વિજ્ઞાનના અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારો છે તમે જે ધોરણ દસમાં વિજ્ઞાન ભણ્યા એમાં બધું ભેગું આવતું જેમ જેમ તમે આગળ જશો એક વિજ્ઞાન મનોવિજ્ઞાન એક બાજુ રહી ગયું બરાબર સાયન્સ લ્યો તો બાયોલોજી કેમિસ્ટ્રી ફિઝિક્સ આ બધે આવે એમાં અલગ અલગ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન શરીરશાસ્ત્ર વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આ બધા વિષયોનો એક વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે ત્યારે મનોવિજ્ઞાન છે એ આ બધા વિષ વિજ્ઞાનો જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તનને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે તો વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ ન્યુરોસાયન્સ એટલે શું સાહેબ તો કે ન્યૂરો સાયન્સ છે એ માણસના મગજમાં કાંઈ પણ બીમારી હોય તો એના એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે ન્યૂરો સાયન્સ પછી કમ્પ્યુટર વિજ્ઞાન માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે મનોવિજ્ઞાન છે અત્યારે કોને કોની સાથે તો કે ન્યૂરો સાયન્સ કમ્પ્યુટર વિજ્ઞાન માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે બરાબર આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે તેની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે એટલે કે મનોવિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાન પણ છે જીવવિજ્ઞાન પણ છે આ બધાની પદ્ધતિનો ઉપયોગ કરે છે અને સાથે સાથે તે છે એ સામાજિક સાંસ્કૃતિક બાબતો સાથે પણ સંકળાયેલું છે તો આ રીતે કહીએ તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે બરાબર મનોવિજ્ઞાન અન્ય વિજ્ઞાન જેમનું છે એક વિજ્ઞાન છે તો આ તો મનોવિજ્ઞાનનું પહેલું લક્ષણ મનોવિજ્ઞાન વિજ્ઞાન છે બાકીના ત્રણ લક્ષણો વધ્યા બરાબર છે એક પ્રાકૃતિક વિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન અને એક વાર્તનિક વિજ્ઞાન આ ત્રણેય લક્ષણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું ત્યાં સુધીમાં તમે આ વિડિયો છે એ ધ્યાનપૂર્વક નિહાળી અંદર સમજાયેલી વિગતો સમજવાનો પ્રયત્ન કરી તમારી નોટબ્રુકમાં નોંધજો આવજો